વલસાડ જિલ્લાના કપરાડામાંથી વલસાડ જિલ્લાના એસઓજી પોલીસે રૂપિયા 500ના દરની 586 જેટલી ડુપ્લિકેટ નોટ સાથે મહારાષ્ટ્રના બે યુવકોની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લા એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે કપરાડા તાલુકાના ઘોટવળ ગામ ખાતે રહેતા કિશન નામના યુવક પાસે રૂપિયા 500ની બનાવટી નોટો છે. બાતમીને આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી રૂપિયા 500ના દરની 586 જેટલી ડુપ્લિકેટ નોટો સાથે કિશનને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં કિશન એક વર્ષ પહેલા મહારાષ્ટ્ર ગયો હતો. તે વખતે તેની સાથે પરિચયમાં આવેલા નાસિકના ત્રિયંબક તાલુકાના બાફણ વિહીર નામના માધવ રામદાસ બાંભણેએ તેને ડુપ્લિકેટ નોટો આપી કપરાડામાં વટાવવા કહ્યું હતું. આ અંગે વધુ તપાસ એસઓજી પોલીસ કરી રહી છે. ડુપ્લિકેટ નોટો વગેરેની તપાસ કરવા માટે એસઓજીને સૂચના મળે જે આધારે એસઓજી તારીખ 10/5 રોજ કપરાડા આરટીઓ કચેરી પાસે વોચમાં હતા. દરમિયાન એક બાઇક સાથે કિસમ મળી આવેલ એને રોકીને ચેક કરતા એની પાસેથી 500ના દરની કુલ 586 નોટ મળી આવેલ. જે નોટો ચેક કરતા ડુપ્લિકેટ હોવાનું જણાય. જે ધ્યાનથી ચેક કરતા જે સાચી નોટ હોય એને સ્કેન કરી અને કલર પ્રિન્ટ કાઢેલ હોય તેવું જણાય છે. આ ઇસમનું નામઠામ પૂછતા કિશનભાઈ કાળુભાઈ ચૌધરી ઘોટવળ મૂળ ગામ ફળિયા તાલુકો કપરાડા હોવાનું જાણવા મળેલ અને એને પૂછપરછ કરતાં આ નોટ ક્યાંથી લાવેલ અને કોની પાસેથી લાવેલ અને કોને આપવાની હતી તો તપાસમાં જણાયેલ કે આરોપી કિશનભાઈ ચૌધરીને આ નોટો મહારાષ્ટ્રના બાફણ વિહીર ગામ જિલ્લો નાસિકનો રહેવાસી માધવ રામદાસ બાંભણે એ આપેલી હોવાની વિગત મળેલ અને આ નોટ કોને આપવાની હતી એ પણ એ જે આરોપી પકડવાનો બાકી છે એ જ એને જણાવવાનો હતો. આપ જાણો છો એમ છૂટોછવાયો વિસ્તાર છે કપરાડા, શિક્ષણનો અભાવ છે, એટલે જે કરન્સી નોટો છે એમાં સાચી નોટોમાં કઈ કયા આઇડેન્ટિફિકેશન માર્ક હોય છે એની જાણકારીને અભાવે એ લોકો આ પ્રકારની નોટો સ્વીકારી લેતા હોય છે. એટલા માટે આ લોકો આવ્યા હોય એવું અનુમાન છે. એક આરોપી પકડાયો છે અને જે નાસિકનો આરોપી છે એ વોન્ટેડ છે અને તપાસ ચાલી રહી છે. આ જે આરોપી પકડાયો છે એને જેની પાસે આ નોટો આપવાની હતી એની પાસેથી 40,000 રૂપિયા લેવા માટે સૂચના હતી એની કે તને નોટો આપે એટલે 40,000 રૂપિયા તારે લેવાના અને તને એમાંથી 5,000 રૂપિયા મળશે કમિશન પેટે. 586 નોટો 500ના દરની કિંમત 2,93,000. પ્રાથમિક જે અવલોકન જોવા મળ્યું છે એ મુજબ આ નોટો જે ઓરિજિનલ નોટો હોય એને સ્કેન કરી અને કલર પ્રિન્ટ કાઢી અને બનાવેલી જણાય છે. કેમ કે કોઈ પણ પ્રકારના કોઈ આઇડેન્ટિફિકેશન કે એવું કંઈ જણાતું નથી ઉપર. હવે એ આરોપી નંબર 2 જે વોન્ટેડ છે એ પકડાય તો ખબર પડે કે ક્યાં કઈ રીતે પ્રિન્ટ કરતા હતા નોટો.